Happy World Theatre Day. Goshti Nav. लगभग घना बदा लोग एवं हशे कि आज जब गोष्ठी शू है टाइटल नव लख्यू है खबर हे कि भाई आ पहला कई आठ वक्त मिली लीधु बधाए अपने रही गया हे घना बदाय आठ आठ में हाजर हे नवमी वक्त पर स्वागत है। गोष्ठी ए जून महीना में वर्ष 2023 में शुरू करू એનું એમ એવું હતું કે રેગ્યુલર મળતા રહીએ, પણ હવે મળવા માટે પણ અવસર જોઈએ। અવસર અમને મળી ગયો અને અમને ખબર પડી કે ભાઈ 1974માં અમારા ગુરુ રાજુ બારોટ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ગયા તાલીમ માટે, અને 23-24નું વર્ષે 50મું વર્ષ છે, તો આ જૂન 2024 સુધી 50 વર્ષ ઉજવી રહ્યા છે રાજુ બારોટ અડધી સદીની રંગ યાત્રા। હવે રંગ યાત્રા એક દિવસમાં ઉજવાતી નથી, એટલે ગોષ્ઠી એવું શરૂ થયું કે દર મહિનાના છેલ્લા છેલ્લા રવિવારે કેવી રીતે મળવું, અને દાદાએ કરેલા કોઈ પણ એમના શોર્ટ ફિલ્મ્સ હોય કે ફિલ્મ છે એ જોઈ એને એના ઉપર ચર્ચા વિચારણા થાય, દાદા સાથે પ્રશ્નોત્તરી થાય, અને ધીરે ધીરે ગોષ્ઠી એક પહેલું જે શરૂઆત થઈ એ લાડુનું જમણ જેનું દિગ્દર્શન રાબાએ કરેલું, દૂરદર્શન માટે નાની એવી ટેલિફિલ્મ બનાવેલી લાડુનું જમણ બનાલાલ પટેલનું લિખિત અને એનું દિગ્દર્શન રાબાએ કર્યું। ગોષ્ઠી 2 અને ગોષ્ઠી 3 એ આધારિત હતી માણસાઈના દીવા ઝવેરચંદ મેઘાણીએ લખેલી નવલકથા અને ગુજરાતના જેને પાયાના વ્યક્તિ કહી શકાય રવિશંકર મહારાજના જીવન પર આધારિત નવલકથાના ઘણા બધા પ્રસંગોમાંથી 2 પ્રસંગો આવ્યો છું અહીં બારવટું શીખવવા અને હાજરી આ બંનેનું વારા પરથી ગોષ્ઠી 2 અને ગોષ્ઠી 3માં અહીંયા ગોષ્ઠી 3 ઉજવી હતી। ગોષ્ઠી 3 એવો સંયોગ રચાયો હતો કે 27મી ઓગસ્ટે અમે લોકો મળી રહ્યા છીએ, 28મી ઓગસ્ટે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ, એટલે વધુ એક પ્રોગ્રામ રાબાના એક પ્રોગ્રામમાં ઝવેરચંદ મેઘાણીના ગીતો મારે ભેદભાવ એ ગીતોને ભાંગવી છે એવું એના ઘણા બધા ગીતો લખેલા જે અહીંયા ગાયા, એમના પત્રોનું પઠન થયું અને હાજરીનું અહીં અમે લોકોએ માણી હાજરી પસંદ કર્યા હતા। ગોષ્ઠી 4 પાવક જ્વાળા લોકોએ એનું સ્પ્રિંગ રાખ્યું, ચુનલાલ મળિયાની લખેલી છે પાવક જ્વાળા અને શૈલેષ પ્રજાપતિનું દિગ્દર્શન કર્યું રાબાએમાં અભિનય કરતા। ગોષ્ઠી 5 આમ તો એવું હતું કે ગોષ્ઠી 5 એવું રાખીએ ફાઇનલી કે રાબાની અડધી સદીની રંગ યાત્રા, અને ગોષ્ઠી 5માં મેળ ન આવ્યો, 10 વર્ષ માંડ ચર્ચા થઈ 3 કલાકમાં અને અમારું સેશન પૂરું થયું, તો ગોષ્ઠી 5, 6 અને 7 સતત એ 9 કલાક ખાલી અને ખાલી 50 વર્ષ દાદાએ ક્યાંથી શરૂઆત કરી અને ક્યાંથી સતત 9 કલાક દીપ્તિબેન સુભાષભાઈ બધા આવ્યા ચર્ચાઓ થઈ, એના પછી ગોષ્ઠી 8 જેમાં અમે લોકોએ દાદાએ 1992માં ગ્રુપની શરૂઆત કરી અમદાવાદ થિયેટર ગ્રુપ, અને પહેલું નાટક જે ગ્રુપનું હતું સનક એના છેલ્લા 3 સિક્વન્સીસ ભજવ્યા અને એના વિશે વાતચીત થઈ, અને આજે ગોષ્ઠી 9 વિશ્વ રંગભૂમિ દિવસ અને ગોષ્ઠી 9 કરી રહ્યા છીએ। ગોષ્ઠી એ દાદાના કાર્યો અને બીજું એમને જે ડેડિકેશન, ડિવોશન અને ડિસિપ્લિન ગુજરાતી આર્ટિસ્ટને શીખવ્યું છે પોતાની પ્રેક્ટિસથી થિયરીઝ આપીને નહીં, એના એક ઉજવણી રૂપે પણ અમે લોકો જોઈ રહ્યા છીએ, અને દાદાએ જે પોતાનું એક કર્તવ્ય સમજ્યું છે કે થિયેટર સતત ધબકતું રહે, ઓડિયન્સને કશુંક ને કશુંક મળતું રહે, એ એમથી જે રીતે આ 50 વર્ષ કામ થયું છે તો એના ભાગરૂપે 1979માં શ્રીકાંત શાહના 7 નાટકો કહેલા, એમાંથી 3 નાટકો માઇક્રો પ્લેયર એનું આજે મંચન થવાનું છે। શ્રીકાંત શાહ અને રાજુ બારોટ સંબંધ શું છે, શ્રીકાંત શાહ કોણ છે આવો પ્રશ્ન પણ થાય, એટલે વધુ સમય હું નહીં લઉં અને આજે આપણને અહીંયા જે સૌને ભેગા કરવાનું એક નિમિત્ત બન્યા છે કમલ શાહ એમને જ આમંત્રણ આપીશ કે આપ જ અમને વાત કરો। આજના વિશેષ પ્રસંગે આપ સૌનું સ્વાગત કરું છું, અને રંગ દેવતાને આ ગુજરાતી રંગભૂમિ સદા ગુંજતી ગાજતી રહે એ માટે યાચના કરું છું।
વિદ્યાર્થી રંગભૂમિને ઘણી બધી જરૂર છે ટેકાઓની. શ્રીકાંતને ત્રણ માઇક્રોપ્લેટ થી વાત કરીએ, ત્રણ માઇક્રોપ્લેટ એકદમ નાના નાના છોકરા છે. ત્રણેયની પહેલા એટલે હું ત્રણ વખત પ્રગટ થઈશ અને તમારી સાથે થોડીક વાત કરીશ. વાત જ્યારે શ્રીકાંત શાહની હોય અને એમાં પણ માઇક્રોપ્લેની વાત જ્યારે હોય ત્યારે વાત બહુ જ ટૂંકી મુદ્દાસર પડતી પડે અને એટલા માટે હું થોડાક પોઈન્ટ લઈને આવ્યો છું, એની વાત કરીશ અને એની બહાર ફ્રેમની બહારનું કશું બોલીશ નહીં. શ્રીકાંત શાહ વિશે હું કઈ વાત કરું હોય પહેલા શ્રીકાંત શાહ પોતાને શું કહે, પોતાના વિશે શું કહે છે એ જાણવું અત્યંત જરૂરી છે. અને એટલા માટે શ્રીકાંતભાઈ કહે છે, હું શ્રીકાંત શાહ છું, સર્જક છું, કાવ્યો નાટકો નવલકથા વાર્તાઓ લખું છું. હું લખું છું કારણ કે મારે આ 460 કરોડ વર્ષના બ્રહ્માંડનો તર્જુમો કરવો છે અને મારી ભીતર કોતરાઈ ગયેલા કેટલાક પાર અપારદર્શી વસિયતનામું તૈયાર કરવું છે. મારી રીતે અંડરલાઈન, મારી રીતે. શ્રીકાંત શાહે લેખન યાત્રાના મંડાણ કર્યા 1963માં. એમના કાવ્ય સંગ્રહ એ શ્રીકાંત શાહ વાંચે અને એમનું છેલ્લું પુસ્તક એ પણ એક કાવ્ય સંગ્રહ જે 2019માં પ્રકાશિત થયું, અંતર, જેમાં એમણે બોન્સાઈ કાવ્ય. પણ મૂળે શ્રીકાંત શાહ નાટ્યકાર ખરા અને એટલે આ બે કાવ્ય સંગ્રહની વચ્ચે એમણે ઢગલાબંધ નાટકો આપ્યા, ઢગલાબંધ વાર્તાઓ લખી, ઢગલાબંધ કવિતાઓ લખી, નવલકથાઓ લખી અને અદ્ભુત સાહિત્ય એમણે સર્જન કર્યું. કોનેક્ટ અને ફૂલ લેન્થ પ્લે પણ લખ્યા છે, એની વાત હું આગળ કરીશ. તમે કદાચ શ્રીકાંત શાહને ઓળખતા નહીં હો. અશ્વિને વાત કરી, કોણ શ્રીકાંત શાહ? પ્લીઝ સેલફોન જરા બંધ કરી દેજો બધા, તો આપણને બધાને મજા આવશે. રિક્વેસ્ટિંગ એવરીવન ધેર ઓલસો પ્લીઝ. તમે કદાચ શ્રીકાંત શાહને ઓળખતા નહીં હો, પણ શ્રીકાંત શાહ તમને ઓળખે છે. તમારા તપાસ કરો તો તમારા દરવાજા પર એની ફિંગરપ્રિન્ટ અને તમારા ડ્રોઈંગ ટેબલની ફર્શ ઉપર એની ફૂટપ્રિન્ટ અચૂક મળી આવશે. તમારી સૌ પ્રગટ અને અપ્રગટ સંવેદના અને વેદનાની કહાણી એ જાણે છે. પ્રત્યેક બદલાતી પરિસ્થિતિમાં બદલાતા તમારા ચહેરાને એ પીછાણે છે અને એ સમજ અને સભાનતા સાથે જ એમના પાત્રોને કંડારે છે અને નાટકને સજાવે છે. શ્રીકાંત શાહ મનોવૈજ્ઞાનિક, આ એક્સપર્ટ મનોવૈજ્ઞાનિક સાયન્સના અને એના જ અધ્યાપક પ્રાધ્યાપક રહેલા હતા, એટલે એમના સિવાય તો આપણને કોણ વધારે સારી રીતે ઓળખી શકે. નાટ્ય લેખન એક કસબ છે, ક્રાફ્ટ છે, આપણે સૌ જાણીએ છીએ. નાટ્ય લેખન એક કસબ છે અને શ્રીકાંત શાહ હુનરમાં પાવરધાર છે. એ પ્રયોગશીલ પણ છે અને પ્રયોગખોર પણ છે. એની લેખન શૈલી અલ્લડ અને અલગારી છે. એક સમચોરસ ચોકઠામાં ગોઠવાયેલા નાટકોને એમણે ફ્રેમની બહાર તાણીને એને જુદા જુદા રંગ અને આકાર આપ્યા. તમને સૌને હા, ઘણી વખત એ નાટક દ્વારા, હવે નાટક આપણે જોઈએ એટલે આ વિચાર તમને આવશે, ઘણી વાર એ નાટક દ્વારા કોઈ કોયડો કે કોઈ અટપટો કે ચટપટો ઉખાણું તમારી સમક્ષ રજૂ કરતા હોય એવું લાગે. નાટક જોશો એટલે વધારે ખ્યાલ આવશે. કોઈ અટપટું કે ચટપટું ઉખાણું રજૂ કરતા હોય એવું તમને લાગે, પણ ઉખાણાનું તો ભાઈ એવું ને કે ના સમજાય ને સુધી અંધાર, અને પછી તો બસ અજવાળું અજવાળું, એટલે એનાથી ગભરાવાની જરૂર નથી. અને છેલ્લી વાત એટલી જ કહેવી છે કે તમને સૌને પારખવાનો, ઓળખવાનો, સમજવાનો શ્રીકાંત શાહે ખંતપૂર્વક પ્રયાસ કર્યો છે. તમને સૌ તો એમને ઓળખવાનો, કળવાનો અને માણવાનો એક નાનકડો પ્રયત્ન તમે પણ આજે કરશો એવી અમને કળા સુધી ખાતરી છે. તો હવે શરૂ કરીએ, તમે, અમે અને શ્રીકાંત શાહ.
आज पहलो नाटक પૈસા પોતાની પાસે જ રાખે છે એટલે
મારી મધર અણસમજુ હતી ત્યારે જ મારા ફાધર સાથે લગ્ન થઈ ગયા. લગ્ન તેના કાકાએ ગોઠવી આપેલા, કારણ કે મારી મધરના ફાધર સેવંતીલાલ પ્રભુના ઘરનું માણસ હતા. દુનિયાદારીમાં એમને સહેજ પણ રસ નહોતો. કુલ 8 સંતાનોમાંથી મારી મધરનો નંબર 5મો. ગયા વર્ષે જ અમે મારી મધરના પાનેતરનો લેસ પટ્ટો વેચ્યો અને એમાંથી 70 રૂપિયા આવ્યા. કુલ 82 રૂપિયા આવેલા. 72 કહેલા, એટલે કે 12 રૂપિયા બચાવ્યા. એ 12 રૂપિયાનું શું કર્યું? કી રાખ્યા છે ભગવાનના ફોટા પાછળ. સાજે માને કામ આવી એટલે. મારી મધરને સૌથી વધારે પ્રેમ ઉર્મિલા ઉપર. ઉર્મિલા મારી મોટી બહેન. ઉર્મિલા માટે અત્યાર સુધી માં 41 નાળિયેર, 5 જેટલા ભગવાનને થાળ અને અનેક બાધા અખડ્યો મારી મધરે જુદે જુદે પ્રસંગોએ માનેલા. એમ તો તારી નોકરી માટે પણ મેં બાધા રાખેલી. થેન્ક યુ વેરી મચ. મારી મધરને સ્પેશિયલ ટ્રેનમાં બેસી યાત્રા કરવાની ખૂબ ઈચ્છા, પણ મારા ફાધરે ક્યારેય ઈચ્છા પૂરી ન કરી. એવા ખોટા પૈસા વેડફી નાખવા મને ન પોસાય. તમને કોઈ વચ્ચે બોલવાનું કહ્યું નથી, તમે મૂંગા રહો. આ માણસે કોઈ દિવસ આને સુખી કરી નથી, છતાં મારી મધર અત્યંત ભલી, અણસમજુ, મૂરખ. સજ્જન દયાળુ એણે આટલા વર્ષો સુધી આને સહન કર્યા. હું ના બોલાય પાપ લાગે. અત્યારે સાસરે છે, એના હસબન્ડને પોતાની ફાઉન્ડરી છે, ખાધે પીધે સુખી છે. છોકરાઓને વેકેશનમાં અમારે ત્યાં મોકલી આવે છે. નાકની ચુન્ની 1972 માં એના ફાધરે કરાવી આપી હતી. ગળાનો હાર 1974 માં એની બહેનના લગ્ન પ્રસંગે એના ફાધરે કરાવી આપી. કાનના બુટિયા 1977 માં એની મધરે કરાવી આપી. છેલ્લા કેટલાક વર્ષો થયા મોસ્ટ આઈએમપી તરીકે જે વાક્ય હું સાંભળ્યા કરું છું તેનો નમૂનો. આ સજ્જનોને સંભળાવો મોસ્ટ આઈએમપી વાક્ય. આ તો ઠીક છે કે મારા ફાધર મધર જીવતા છે એટલે મારે તમારી કોઈ ગરજ નથી. બાકી તમારામાં શું ત્રેવડ છે? આવડત હોત તો ક્યાંના મેનેજર ના થઈ ગયા હોત? તમારી માને કહી દેજો કે મારી વાતમાં માથું ના મારે. આ તો હું છું ને ઘર ચાલે છે, બાકી બીજું કોઈ હોત તો ક્યારનું ગાંડું થઈ ગયું હોત. શું મીંઠાની જેમ બેઠા છો? જવાબ આપો. સાંભળો છો? મને આવતા મહિને 200 રૂપિયા જોઈએ. હું કઈ ન જાણું. આખો દિવસ મારે ઘસડા જ કરવાનો. હું તો આ ઘરની નોકર થઈને આવી છું ને કા?
भगवान, मारो तो शरीर तूटे छे, आ तमारे ठीक छे, आखो दी वात ना तड़ाका मारवानी, एक दिवस घर नो काम तो करी जो, शु पालकी बैरी सामे आखो तानी तानी ने जुओ छो, घर नी बैरी तो जाने जो भी गमती नथी, स्टॉप चेहरो तारा ऊपर खड़खड़ाट हंसतो हशे।